ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં કુલ 44 સદસ્યો ધરાવે છે, જેમાં 23 ભાજપ અને 21 જેટલા કોંગ્રેસ પાસે છે, જેમાંથી ભાજપના 16 સભ્યોએ પાલિકાના ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા ભારે હોબાળો મચ્યો હતો, ત્યારે ઉપપ્રમુખને હોદ્દા પરથી દૂર કરવા તેમજ ના સભ્યો મેદાને પડ્યા હતા ત્યારે ચર્ચાનો વિષય બની ગયો. સાથે ઉપપ્રમુખ વસંત પટેલ પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના સંપર્કમાં હોવાનો પણ આક્ષેપ પાટણ પાલિકાના પક્ષના નેતા મનોજ પટેલ કરી રહ્યા છે. એ દિવસોની અંદર નગરપાલિકાના ઉપપ્રમુખ છેલ્લા કેટલાય દિવસોથી પાટણના કોંગ્રેસના ધારાસભ્યના સંપર્કમાં હતા અને એ પોતે પણ અવારનવાર નગરપાલિકાના જે વહીવટી કામમાં દખલગીરી કરતા હતા અને એના કારણે પાર્ટીને આ નિર્ણય લેવો પડ્યો હતો. અત્યારે જે ટીમ પાટણના 6 સભ્યો હતા એમાંથી 2 સભ્યો અવારનવાર ટીમ પાટણને અને ભાજપને કેવી રીતે ખંડિત કરવા, કેવી રીતે નુકસાન પહોંચાડવું એ વ્યૂહરચના ચલાવતા હતા. હકીકત એ છે, જે રીતે મેં જાણકારી લીધી એ રીતે કે વસંતભાઈ એક વેપારી છે, સારા કોર્પોરેટર છે અને નગરપાલિકાની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચાર રોકવા માટે એમને એક સાચા નગર સેવક તરીકે એમને યાદી આપેલી છે અને એમનો ભ્રષ્ટાચાર બહાર ના આવે એના માટે આ ભાજપના લોકો જે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે એ ભ્રષ્ટાચાર રોકવા માટે લાવ્યા છે. નગરપાલિકામાં બાંધકામ, પછી વાહન શાખા, પછી સસ્તા શાખામાં આ બધા શાખાઓના ભ્રષ્ટાચારના વધારે પડતો ભ્રષ્ટાચાર હતો, એ અવાજ ઉઠાયો એના કારણે મારા વિરુદ્ધમાં ભ્રષ્ટાચાર પેલા અવિશ્વાસની દરખાસ્ત લાવી. ખાસ કરીને જે ભ્રષ્ટાચાર થયા હતા